તો ગુણાતીતાનંદ સ્વામી ની અંદર જોવા કે કેવું જાત જાતના ભોજન જમે છે જોવા તો ગયા છે. ગુણાતીતાન સેના પત્તર ની અંદર એ સા દૂર બેઠા હતા, એક ચોરમા જેવું કંઈક અંદર પડ્યું, અંદર કોઈ નાખ્યું, અંદર એ દેખાયું. પછી અંદર લિક્વિડમાં દૂધ જેવું કંઈક ગયું, એટલે પેલા ને લાગ્યું કે હો 100% મીઠાઈ દૂધ જમે છે, દૂધ ને આમ તે ચૂરમું દૂધ. એટલે ગુણાતીતાનંદ સ્વામી અંતરે ની પણ એના મનના સંકલ્પો જાણીને મોટેથી પેલા સાધુરામ મીઠું આપજો, મોટેથી બોલ્યા પેલા શાંત બોકે દૂર ના તો કીધું સાધુરામ મીઠું લાવજો. એટલે પેલા મીઠું આપ્યું, એટલે પછી અંદર મીઠું નાખ્યું, પછી આ બધું જોયું પત્તાની અંદર શું શીખ્યું એક્ઝેક્ટ ખબર નથી. પેલા પછી પેલાની જિજ્ઞાસા વૃત્તિ વધી અને નજીક આવીને ઘી જોયું ત્યારે સાધુરામે કીધું કે ભાઈ આ તો છે ને રોટલાનો ભૂકો છે, એની અંદર છાશ નાખી અને થોડું મીઠું નાખીને અમે ખાઈએ છીએ, અમારા સાધુનું ભોજન આવું. ત્યારે પેલા એને એટલો બધો ગુણ આવી ગયો, એટલો બધો ગુણ આવી ગયો કે અમે તો હું તો મારા ભોજન પાછળ હું કેટલો ખર્ચા કરું છું, કેટલો ટાઈમ બગાડું છું, કેટલો સ્વભાવની વોમિટ કરું છું, અને આટલા મોટા સાધુ હોવા છતાં એનું ભોજન કેટલું સાદું છે અને મારો કેટલો બધો સ્વાદની વૃત્તિ મને ભજવે છે. એને એટલો બધો ઝડપે સલાહ ગુણ આવી ગયો ને, અંતરથી એવો ગુણ આવી ગયો, એ દિવસથી એની સ્વાદની વૃત્તિ ટળી ગઈ. ઇતિહાસ છે, ફેક્ટ પ્રસંગ છે. બસ પછી એને કોઈ દિવસ એને ઠંડુ મળે, ગરમ મળે, મીઠું ઓછું હોય, વધારે હોય, કોઈ દિવસ કમ્પ્લેન નહીં, જે મળે ખાઈ લે. જેવા જાણો તેવા